વૈષ્ણવ જન તો તે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે વૈષ્ણવ જન તો તેર કહીએ પ્રાર્થના પર બાપુની અટળ શ્રદ્ધા હતી પ્રાર્થના એમના જીવનનું અવિભાજ્ય અંગ ગણાતું બાપુ તો કહેતા ખોરાક લીધા વિના હું ઘણા દિવસ જીવી શકું છું હવા વગર પણ થોડી ક્ષણ સુધી ટકી શકું પણ રામ નામ વિના પ્રાર્થના વિના ક્ષણભર હું જીવી ન શકું પોતાની આત્મકથામાં બાપુ લખે છે જ્યારે બધી આશા છોડીને બેસીએ બંને હાથ હેઠા પડે ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવીને પડે છે એ ઉમે અનુભવ્યું છે સ્તુતિ ઉપાસના પ્રાર્થના એ વહેમ નથી પણ આપણે ખાઈએ છીએ ચાલીએ બેસીએ છીએ એ બધું જેટલું સાચું છે તેના કરતાં એ વધારે સાચી વસ્તુ છે એ જ સાચું છે બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોગથી નથી બાપુએ આશ્રમમાં સવાર સાંજની સમૂહ પ્રાર્થના રાખી હતી પ્રાર્થનાનું મહત્ત્વ સૌને સમજાવવા બાપુ પ્રાર્થના પ્રવચનો પણ આપતા હતા બાપુ બહાર હોય કે જેલમાં હોય તો પત્રો દ્વારા પણ પ્રાર્થના વિશે આશ્રમવાસીઓને લખતા પ્રાર્થના મનપૂર્વક ન થાય તો બધું ખોટું સમજવું જમતી વખતે ઘણે ભાગે કોઈ સૂતું જોવામાં નથી આવતું પ્રાર્થના જમણ કરતાં કરોડ ગણી વધારે ઉપયોગી વસ્તુ છે એ વખતે કોઈ સુવે તો તો ભારે દયાજનક સ્થિતિ ગણાય બાપુ ઉમેરે છે કે પ્રાર્થના છૂટી જાય તો મનુષ્યને ભારે દુઃખ થવું જોઈએ ખાવાનું છૂટે પણ પ્રાર્થના ન છૂટે ખાવાનું છોડવું કેટલીક વાર શરીરને સારું લાભદાયક પણ હોય છે પ્રાર્થનાનું છૂટી જવું કદી લાભદાયક હોય જ ન શકે પણ જે પ્રાર્થનામાં સૂવે આળસ કરે વાતો કરે ધ્યાન ન રાખે અનેક ઠેકાણે વિચારોને જવા દે તેણે પ્રાર્થના છોડી જ કહેવાય અને કેવળ શરીરથી હાજરી આપે છે તે દંભમાં ખપે એટલે તેમણે બેવડો દોષ કર્યો કહેવાય પ્રાર્થના છોડી અને સમાજને છેતર્યું છેતરવું એટલે અસત્ય આચરવું એટલે સત્ય વ્રતનો ભંગ કરવો મને તો બાળપણથી જ રંભાએ ટેવ પાડી એટલે મારે સારું બહુ સહજ વસ્તુ થઈ ગઈ છે પ્રાર્થના છતાં હું હજુ ઉણપો જોઈ શકું છું સાવ અમૂર્છા પેદા થાય તો એની ભવ્યતાની આગળ બીજું બધું મિથ્યા જ લાગે મને લાગે છે કે સામાજિક પ્રાર્થનામાં રસ પેદા નથી થતો તેનું એક કારણ વ્યક્તિગત પ્રાર્થનાની આવશ્યકતાનું અજ્ઞાન હોય વ્યક્તિગત પ્રાર્થનામાંથી જ સમૂહ પ્રાર્થનાની વ્યવસ્થા થઈ વ્યક્તિને પ્રાર્થનાની ભૂખ ન હોય તો પછી ભલા સમાજને ક્યાંથી હોય ઈશ્વર તો હંમેશા આપણા દરેક કૃત્યને જુવે છે વિચારે ને જાણે છે એટલે એવી એક પણ ક્ષણ નથી કે જારે તેનાથી છાના કંઈ કામ કે વિચાર થઈ શકે આમ જે હૃદયપૂર્વક પ્રાર્થના કરશે કે છેવટે ઈશ્વર મય જ થશે એટલે કે નિષ્પાપ થશે એટલે એમનું જીવ્યું સાર્થક ગણાશે પર દુઃખે ઉપકાર કરે मन नाणे रे वैष्णव जन तो तेन कहिए